બીજેપીના નવા પ્રમુખની પસંદગી કરવા માટે શુક્રવારે એટલે કે આજે મુંબઈમાં 15 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં શરદ પવારનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું હતું। પાર્ટીના સભ્યોએ પવારને તેમનું રાજીનામું પાછું ખેંચી લેવા અને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવા વિનંતી કરી। પવારે 2 મેના રોજ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। નકારી કાઢવાનો ઠરાવ રજૂ કરશે અને તેમને તેમનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરશે। પવારે એમ પણ કહ્યું છે કે નવા પ્રમુખની પસંદગી માટે 15 સભ્યોની સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તેઓ સ્વીકારશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કોર કમિટીની બેઠકમાં પવારનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું છે। પ્રફુલ્લ પટેલ થોડીવારમાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે સત્તાવાર માહિતી આપશે। આ પહેલા ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તામિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને પવારને રાજીનામું પાછું ખેંચવાની અપીલ કરી હતી। એનસીપીના સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે શરદ પવારના રાજીનામાની જાહેરાતના થોડા કલાકો બાદ બંનેએ સુપ્રિયા સુલેને ફોન કરીને આ વાત કહી હતી। જાકે હમારે સર વરિષ્ઠ નેતા પવાર સાહેબ કે ઘર ગયે હે ઓર પવાર સાહેબ કો આગ્રહ સે હમ કહેંગે પૂરે દેશ કે લોગ ચાહતે હે સિર્ફ રાષ્ટ્રવાદી કે નહીં બલ્કિ બહાર કે પાર્ટી અલગ અલગ પાર્ટીયા જો હે वो आज विपक्ष में काम करते हैं। वो सारे पार्टियों के नेताओं का भी आग्रह है कि इस समय पार्लियामेंट की इलेक्शन है, उसके पहले ऐसा कोई निर्णय वो नहीं ले सकते और यही रिजर्वेशन हमने किया है। पवार साहब के घर हम जा रहे हैं, हमारा रिजर्वेशन आपको मालूम है और हम उनको कंपेल करेंगे, आग्रह करेंगे कि उन्होंने ही पार्टी का अध्यक्ष पद रखना चाहिए उनके साथ। अभी गए हैं लोग गए। ऐसा नहीं है, पवार साहब को हमारे पास, हमारे पार्टी के पास कोई दूसरा पर्याय नहीं है। हमारी पार्टी, हमारी चर्चा ये हुई, पूरे देश के लोग ये कह रहे हैं और इसीलिए कोई कार्यकाल निश्चित नहीं किया है। हम कहते हैं कि पवार साहब ही रहने चाहिए, ये लोगों की, देश के लोगों की मांग है, इसीलिए हमारा वो रिजोल्यूशन हमने किया है। हमारे वरिष्ठ नेता पवार साहब को मिलने को गए हैं, वो उनके पोते के साथ बैठे हैं, उनसे गपचप कर रहे हैं, लेकिन ये वापस उन्होंने एक्टिव होना चाहिए, इसीलिए हम सारे जाके उनको मांग करने वाले हैं।